કોરોનાની મહામારી વચ્ચે તો એવું કેવું છે લોકોનું કે સાઉથમાં જે ધંધો ચાલે છે એનાથી અહીંયા સુરતના જરીના વેપારીઓને ઘણી બધી મુશ્કેલી આવી ઉભી રહી છે, એના માટે શું કહેવા માંગશો અને શું પરિસ્થિતિ છે અત્યારે? એમાં એવું છે કે આપણા ગુજરાતમાં આંશિક લોકડાઉન ચાલે છે, જ્યારે સાઉથના દરેક સ્ટેટમાં જ્યાં જરીનો માલ જાય છે તે દરેક સ્ટેટમાં સંપૂર્ણ લોકડાઉન હોવાથી અને ત્યાં શોરૂમો બંધ હોવાથી ત્યાં સાડીનું વેચાણ બિલકુલ બંધ છે, એટલે ત્યાંથી પેમેન્ટો આવતા બંધ થઈ ગયા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે માણસ પાસે લિક્વિડિટી નથી, એના પોતાના રૂટિન ખર્ચા પહોંચવા માટે પણ પૈસાની તકલીફ પડે છે, એટલે અત્યારે જરીનો ધંધો એકદમ મૂતપ્રાય પરિસ્થિતિમાં સપડાયેલો છે. અને એવામાં અમે લોકો અમારા સમાજના અમારા ધંધાના પ્રતિનિધિ અને એસોસિએશનોએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર થકી કેન્દ્ર સરકારને રાહત માટે પેકેજ માટે અરજી કરી છે, પણ હજુ સુધી એનો પોઝિટિવ રિપ્લાય કે પોઝિટિવ સરકારે એના તરફ કોઈ ધ્યાન આપ્યું નથી અને કોઈ સહાય મળી નથી. જરીના જે ઉદ્યોગકારો છે સુરતની અંદર આશરે કેટલા લોકોને નુકસાની અત્યારે વેઠવી પડશે? નુકસાની તો કહીએ તો, કારણ કે જરીનો ધંધો આજે નાના લોકો 2-2.5 લાખ જે સામાન્ય પરિવારો કે જે આ કારીગરો જે જરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે લોકોની હાલત કફોડી એટલી થઈ ગઈ છે કે એ લોકોને પોતાનું જીવન ગુજારવું અને પરિવારને આ સાચવવું અઘરું પડી ગયું છે. વેપારીઓ તો ધંધો બંધ કરીને બેઠા છે, પણ એ લોકોને પણ જે ચાલુ ખર્ચા છે જે રૂટિન ખર્ચાઓ પોસાતા નથી, અને બધા જ દરેકે દરેક વેપારી વર્ગ અને દરેકે દરેક સમાજના કારીગર વર્ગ ખૂબ જ મુશ્કેલીમાં સપડાયેલા છે હાલની પરિસ્થિતિમાં. અત્યારે આશરે સુરત શહેરમાં જરીના કારખાના કેટલા છે? સુરતના કારખાના તો ઓછામાં ઓછા 500 વેપારીઓ ઘણા છે નાના મોટા મળીને. મેં કહ્યું તેમ 2-2.5 લાખ કારીગરો જરીના વ્યવસાયમાં જોડાયેલા છે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.